મોરબીમાં ડીવીસી હાઈસ્કૂલ ખાતે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ 1 અને તાલુકા કક્ષાએ 6 શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે પારિતોષિક અર્પણ કરી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જ્ઞાન સાધના પરીક્ષા અને જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 17 પ્રતિભાશાળી વિદ્યાર્થીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પરસોત્તમ રૂપાલા જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેક્ટર સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લા ખાતે આજે શિક્ષક દિનની ઉજવણી જિલ્લાના વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે મોરબીની મારા ખ્યાલથી સૌથી પ્રાચીન સરકારી માધ્યમિક શાળામાં કાર્યક્રમ યોજાયો, એમાં ભાગ લેવાનો મને અવસર મળ્યો. અમારા બંને ધારાસભ્યશ્રીઓ દુલુભાઈ, કાલતીભાઈ, જિલ્લા પંચાયતના અમારા અધ્યક્ષ હંસાબેન અને જિલ્લાના વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં શિક્ષકોનું પણ બહુમાન કરવાનું થયું અને વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરવાનો અવસર મળ્યો. શિક્ષક દિનની ઉજવણી કરવાની પરંપરા એ આપણી ગુરુ પરંપરાઓ, ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવૈ નમઃ ની સંકલ્પના સાથેની આપણી દિવ્ય પરંપરાના ભાગ તરીકે વર્તમાન સમયમાં આપણે આને ઉજવી રહ્યા છીએ. શિક્ષકોનું સમાજની અંદર, શિક્ષકોનું વિદ્યાર્થીઓની અંદર પ્રતિષ્ઠા અને સન્માન વધે, ગુરુ શિષ્યના સંબંધો આપણી પરંપરા પ્રમાણેની ઉજ્જવળ પરાકાષ્ઠા તરફ આગળ વધે એ પ્રકારની શુભકામના. કોના છોકરા ક્યાં ભણે એનાથી કોઈ શાળાનું સ્તર સુધરે એ મતની સાથે હું સંમત ન થઈ શકું, પણ શાળાનું સ્તર સુધારવા માટે જનપ્રતિનિધિઓએ અને અધિકારીઓએ પ્રયાસ કરવા જોઈએ. હું ઉદાહરણ તરીકે કહી શકું કે અમે ઈશ્વરિયાની અંદર મારા ગામમાં પ્રાથમિક શાળા સરકાર, એમાં હું ભણ્યો, એ પ્રાથમિક શાળામાં આજે અમરેલીથી ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે.